गुड मॉर्निंग फ्रेंड्स, एसपी सर हियर। चलो आज आप नवं चेप्टर चालू कर छठू। हवे आम तो हमारा ऑर्गेनिक पतावी है, थोड़ू टाइमिंग भी आप वधी गयो, कोई वांधो नहीं। कहाँ देर हो रही है, आप एमबी कोर्स में आगे छे। हवे तमने खबर है 21 मे आपने कीधी है, तेम छता टेन्शन ना लो, बन से एटलो वहलो कोर्स पतावानो प्रयत्न रहेशे मारो। पण आज हूँ चालू करवा जई रह्यो छुं चेप्टर नंबर 6, तत्वना अलगीकरण माटेना सामान्य सिद्धांत अने प्रक्रम। भाई तमे बधाने स्क्रीन उपर देखाई रह्युं छे तमने चेप्टर, तो आज जे चेप्टर छे आख्याखुं चेप्टर, पहला तो तमने कही दऊं बहु ईजी छे। गोखणपट्टी लेवल जेनुं उच्चतम कक्षानुं एने आ चेप्टर ईजीली आवडे। चेप्टरमांथी वधुमां वधु 6 માર્ક્સનું પૂછાય છે, એનાથી વધારે નથી। એમાં હવે તો 30% કોર્સમાં ઘણું બધું કોર્સ કટિંગ થઈ ગયું જાણો, પણ જે બી પૂછાને આપણે તો બધું સમજવાના જ છે। ઓકે ચલો તો ચાલુ કરીએ આજનો લેક્ચર। પણ લેક્ચર ચાલુ કરું એ પહેલાં દર વખતની જેમ આજે પણ કહી દઈશ કે વિડીયો લાઇક કરો, શેર કરો, તમારા જેટલા પણ મિત્રો બધાને શેર કરવાના રાખો। અને પ્લીઝ યાર, ઘરમાં જેટલા બી મોબાઈલો બધામાંથી પહેલાં તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। હા, સવાલ જ નહીં યાર, આપણે સબસ્ક્રાઇબર વધારવાના છે। ઓકે તો હું એવી અપેક્ષા રાખું કે તમે બધા જ ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી હશે, જે આપણે નથી કરી એ હજી પણ નીચે જ બટન દેખાઈએ સબસ્ક્રાઇબ દબાવી દો પહેલા। ચલો તો ચાલુ કરીએ છીએ આજે આપણે 12મા ધોરણનું ચેપ્ટર નંબર 6, તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો। આ ખરેખર તમે જૂના જમાનામાં 10મા ધોરણમાં એમાં ભણી ચૂક્યા છો, એ જ પ્રકારનું ચેપ્ટર છે। પણ હવે 11-12 સાયન્સ છે એટલે થોડું ઉચ્ચતમ કક્ષા આવશે, બીજું કંઈ નથી। ચલો તો જોઈએ આપણે ચેપ્ટર। સૌથી પહેલા તો તમને આપી છે ચેપ્ટરની પ્રસ્તાવના। હવે આપણને જે પ્રસ્તાવના, આમ તો જનરલી પ્રસ્તાવના ચેપ્ટરોની કેવી હોય કે ભાઈ આપણા ચેપ્ટરમાં શું ભણીશું, શેના વિશે અભ્યાસ કરીશું ને એવું બધું હોય। હવે મેં કીધું એમ આ ચેપ્ટરને મારે શોર્ટમાં નામ આપવું હોય તો હું આવું નામ આપી શકું, વેટ ઓ હા, ધાતુ કર્મ વિધિ। બોલો આવું નામ સાંભળ્યું છે કે નહીં? અથવા તો આ ચેપ્ટરને સાદું બીજું નામ આપવું હોય તો આપી શકું, ધાતુશાસ્ત્ર। એટલે વર્ષોથી બધાને ખબર છે ઘણી બધી ધાતુઓનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ, અત્યારે હાલમાં તો બહોળા પ્રમાણમાં ધાતુઓનો ઉપયોગ થઈ રહ્યો છે। તો આ બધી ધાતુઓ જમીનમાંથી આપણને શુદ્ધ સ્વરૂપે મળતી નથી, શુદ્ધ સ્વરૂપે મળે એવી બહુ ઓછી ધાતુ છે, જેને ઉમદી ધાતુ કહેવાય, ગોલ્ડ પ્લેટિનિયમ બધા જાણો છો। પણ બાકીની બધી ધાતુઓ જમીનમાંથી જ્યારે મળે છે ત્યારે અશુદ્ધ સ્વરૂપે હોય, એટલે કે કોઈના કોઈ સંયોજન સ્વરૂપે હોય। પણ એમાંથી પ્યોર ધાતુનો ઉપયોગ મારે કરવો હોય તો ધાતુનું અલગીકરણ કરવું પડે। તો એ અલગીકરણ કરવા માટે કઈ પદ્ધતિઓ વપરાય, કયા કયા પ્રકારના અલગીકરણ થાય, અને સાથે આપણે જોવાનું છે કેટલાક નિયમો। આ ચેપ્ટર માટે તમને બે ટોપિક ખાસ આવડવા જોઈએ, એક તો 11મા ધોરણનું ચેપ્ટર 6 ઉષ્માગતિશાસ્ત્ર, અને 12મા ધોરણનું ચેપ્ટર નંબર 3 એટલે કે વિદ્યુત રસાયણ। જો બંને આવડતું હોય તો બંનેના કન્સેપ્ટને આધારે, કારણ કે આ બંને ચેપ્ટરોની અંદર પ્રક્રિયા આપમેળે થવી અને વધુમાં વધુ નિપજ કેવી રીતે મેળવવી, સાથે વિદ્યુતીય જથ્થાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, આ બંને ટોપિકોની ચર્ચા આવતી હતી। તો એ ચેપ્ટરોની જરૂર પડવાની, સો હું એક વખત કહીશ કે ચેપ્ટર વાંચી લેજો, જો કે કમ્પ્લીટ નહીં આવડતા હોય તો બી ચાલશે, હું કન્સેપ્ટ સમજાવી દઈશ। ઓકે ચલો તો ચાલુ કરીએ। હવે સૌથી પહેલાં જે ચેપ્ટરની પ્રસ્તાવના, મેં કીધું એમ ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના, ભંગાર પ્રસ્તાવના છે આની। કેમ ખબર છે? અહીંયા પ્રસ્તાવનાના નામે તમને એ લોકોએ પકડાઈ દીધું છે SS, સોશિયલ સાયન્સ, સમાજ વિદ્યા। એટલે હું બધાને કહી રાખું છું કે આ ચેપ્ટરની પ્રસ્તાવના હું નથી ચલાવવાનો, હા મને નથી આવડતી, બસ આવ્યું સમજી લો, એવું નથી લે। બધું કેવું છે ખબર, એમ તમે જુઓ તો ખરી કેવા કેવા મુદ્દા લાગે, માનવ સંસ્કૃતિના જુદા જુદા સમયગાળા, જુદી જુદી ધાતુઓને નામ આપવામાં આવ્યા, શસ્ત્રો, સાધનો, આભૂષણો, વાસણો વગેરે અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ બનાવ્યું। જો હજી હામે જો રાજવી દસ્તાવેજોને તાંબાના પત્રમાં કોતરવામાં આવતા હતા, જેને તામ્રપત્ર કહેવાતા હતા, અને સૌ પ્રથમ જાણીતું તામ્રપત્ર મૌર્ય સમયનો દસ્તાવેજ છે। દુષ્કાળમાં રાહત પ્રયાસો દર્શાવે છે, દુષ્કાળ રાહત પ્રયાસો દર્શાવે છે કે તે ભારતમાં પૂર્વકાલીન અશોક બ્રાહ્મી શિલાલેખો પૈકીનો એક છે।
બે ખરેખર કહું મગજનો હથોડો આવ્યો એ. હા, આની આખી પ્રસ્તાવના તમારે લોકોએ જાતે કરવાની છે, હું નથી ચલાવવાનો ભાઈ. આમાંથી ઓનલી 4 MCQ પૂછાઈ શકે અને એની શક્યતા પણ 99.99% નથી, છે નહીં, નથી. કારણ કે ચેપ્ટરમાં બીજું ઘણું બધું છે યાર. એટલે ચેપ્ટરની પ્રસ્તાવનામાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને કેવી રીતે આપેલું છે. હું કહી દઉં એક વખત, વેઇટ. ચલો તો જુઓ, પહેલાં આપ્યું છે ભારતમાં તાંબાનો ઇતિહાસ છે, પછી તાંબા પછી ચાલુ થયો છે ગોલ્ડનો ઐતિહાસિક પુરાવો, એટલે ગોલ્ડ ક્યારથી ઉપયોગમાં લેવાતું, કઈ રીતે, શું હતું શું નહીં. પછી લોખંડનો ઐતિહાસિક પુરાવો, બરાબર, લોખંડ વિશે લખેલું છે. અને ત્યારબાદ ઝીંક વિશે માહિતી આપે છે. અને ખરું ચેપ્ટર ત્યાર પછી ચાલુ થાય, એટલે ચેપ્ટરમાં ખરેખર ધ્યાન તમારે હવે આપવાનું છે. એટલે હું ચેપ્ટર ચાલુ બી અહીંથી જ કરીશ, આગળનું હું નથી સમજાવવાનું. સમાજ વિદ્યા છે, તમને લોકોને કહું આ 4 પ્રશ્નો ચોપડીની અંદર પણ દેખાશે. શું કરવાનું તમારે, તમે આખો દિવસ ભણીને કંટાળી જાઓ એટલે રાત્રે જ્યારે સુવાનો સમય થાય ત્યારે સૂતી વખતે આ નોંધ વાંચજો. 99% તમે 2 પ્રશ્નો વાંચશો ઊંઘી જશો, તો એટલે બીજા દિવસે બી કામ લાગે ને બીજા 2 પ્રશ્ન. એટલે માત્ર ને માત્ર સમાજ વિદ્યા છે, તો એ હું બોલીને ટાઈમ વેસ્ટ નથી કરવાનો. એક વખત શાંતિથી બેસીને વાંચી નાખજો. ખાલી વાંચવાના ટોપિક છે કે ઇતિહાસની અંદર લોખંડ, ઝીંક, ગોલ્ડ આ બધું કેવી રીતે ઉપયોગમાં લેવાતું હતું, એના કયા કયા પુરાવાઓ છે, અને હાલના તબક્કામાં આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે, આવું બધું જ છે. સો ફોરગેટ ઇટ, ચેપ્ટર ચાલુ કરીએ મુદ્દાની વસ્તુ. ચલો તો સૌથી પહેલા જોવાના છે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન. તો પહેલો જ પ્રશ્ન છે આપણો કે ધાતુઓ કુદરતમાં કયા કયા સ્વરૂપે મળે છે, એના ઉદાહરણ આપો, અને ધાતુ કર્મ વિધિ કોને કહેવાય. તો જનરલી આ આખા પ્રશ્નના જવાબમાં તમને શું સમજાવ્યું છે કે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા હોય ને એવા ધાતુ બહુ ઓછા. મેં તમને પહેલા જ કીધું, ઉમદી ધાતુઓ ગોલ્ડ અને પ્લેટિનિયમ, ઉમદી ધાતુઓ કઈ કઈ, ગોલ્ડ અને પ્લેટિનિયમ, આ એવી ધાતુઓ છે કે આ કુદરતમાં તમને શુદ્ધ સ્વરૂપે મળી રહે. શુદ્ધ એટલે 100% શુદ્ધ બી ના હોય, આની અંદર બી અશુદ્ધિઓ હોય, પણ આ સંયોજન સ્વરૂપે ના હોય એટલે આને અલગ કરવામાં બહુ માથાકૂટ થતી નથી. પણ એના સિવાય જ્યારે વાત કરું કોપર જેવી ધાતુ, એ કાર્બન, સલ્ફર જેવી અધાતુઓ તથા હિલિયમ અને બીજા નિષ્ક્રિય વાયુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. એટલે સોરી, કોપર જેવી ધાતુ, કાર્બન સલ્ફર જેવી અધાતુ તથા હિલિયમ અને બીજા નિષ્ક્રિય વાયુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. અહીંયા કોપર લખ્યું છે, પણ કોપર બી શુદ્ધ સ્વરૂપે ના હોય. આ સિવાય બીજી ઘણી બધી ધાતુઓ અને અધાતુઓ સંયોજિત સ્વરૂપે મળે. કોપર બી મોસ્ટ ઓફ આપણને સંયોજિત જ મળે, કોપર ના આવે, ગોલ્ડ અને પ્લેટિનિયમ આવશે. હા ભાઈ, જરા સુધારો કરી નાખજો. ગોલ્ડ અને પ્લેટિનિયમ જેવી ધાતુ, કાર્બન સલ્ફર જેવી અધાતુ અને હિલિયમ અને બીજા નિષ્ક્રિય વાયુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે. આ સિવાય ઘણી બધી ધાતુ અને અધાતુ સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાં કુદરતી રૂપે મળે. સંયોજિત સ્વરૂપે એટલે તમે કોપર લેવા જાઓ તો કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે, કોપર ઓક્સાઇડ સ્વરૂપે મળે. લોખંડ લેવા જાઓ તો લોખંડ શુદ્ધ સ્વરૂપે ના હોય, લોખંડ સલ્ફેટ સ્વરૂપે બી હોય, લોખંડ ઓક્સાઇડ સ્વરૂપે બી હોય, કોઈ બી જુદા જુદા સ્વરૂપે મળી આવે. આવી રીતે કાર્બોનેટ, બાયકાર્બોનેટ, સલ્ફેટ, ક્લોરાઇડ, આવા ઘણા બધા સ્વરૂપો છે. હવે ધાતુ આપણા જીવનમાં ઉપયોગી હોય તેમને તેમના સંયોજનમાંથી ધાતુ સ્વરૂપે મેળવી શકાય. એ તો સીધી વસ્તુ છે કે ધારો કે મારે જરૂર છે લોખંડની, પણ મેં કીધું એમ કુદરતમાં મને લોખંડ મળે છે ઓક્સાઇડ સ્વરૂપે. કયા સ્વરૂપે મળે છે? ઓક્સાઇડ, Fe2O3. પણ મારે તો એમાંથી જરૂર માત્ર Fe ની જ છે, તો મારે ઓક્સિજન દૂર કરવો પડે કે નહીં? ક્લિયર? તો કીધું એમ જીવનમાં ઘણી બધી ઉપયોગી છે ધાતુઓ, સંયોજનમાંથી આથી ધાતુને છૂટી પાડવી જ પડશે, તો પાડી દઈએ ને, શું વાંધો હોય. આ માટે ઘણા બધા ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોના સમન્વયથી, નિષ્કર્ષણ, અલગીકરણ વગેરે જેવી પદ્ધતિઓથી ધાતુ મેળવી શકાય, અને આ પ્રકારના સંપૂર્ણ પ્રક્રમને ધાતુ કર્મ વિધિ કહેવાય. ફરીથી, ધાતુ કર્મ વિધિ કોને કીધી? તો ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોના સમન્વયથી, નિષ્કર્ષણ, અલગીકરણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી ધાતુ મેળવી શકાય. શેમાંથી? ધાતુના સંયોજનોમાંથી. તો આજે આખી ક્રિયાવિધિ આપણે કરીએ છીએ એ ક્રિયાવિધિને શું કહેવાય? ધાતુ કર્મ વિધિ. નો ડાઉટ ચેપ્ટરમાં આપણે એના વિશે જ ભણવાનું છે. ધાતુ મેળવવા માટે આર્થિક અને ઔદ્યોગિક પાસાઓને ધ્યાનમાં રાખી
પદ્ધતિઓ વિકસાવાઈ છે અને ઉપયોગમાં પણ લેવાય છે, તેમાં કેટલાક હેતુઓ સરખા હોય છે, છતાં પણ ખનિજ અથવા તો કાચી ધાતુને આધારે કેટલીક ખાસ પદ્ધતિઓ વિકસાવેલ છે. એટલે જનરલી બધી જ ધાતુઓ કુદરતમાં જુદા જુદા સ્વરૂપે મળે, એટલે એવું ના હોય કે બધી ધાતુનું નિષ્કર્ષણ એક જ રીતે થતું હોય. જીવું સ્વરૂપ એવી રીતે એનું શુદ્ધિકરણ થાય, એટલે જુદી જુદી ધાતુના શુદ્ધિકરણ માટે જુદી જુદી પદ્ધતિઓ વપરાય છે. પણ હા, એ બધી પદ્ધતિઓના પાયાના સિદ્ધાંતો એક સરખા જ છે. જોઈશું એટલે ખ્યાલ આવશે. ચલો તો ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે અમુક શબ્દો ક્લિયર કરવા પડશે, અને શબ્દ છે ખનિજ એટલે શું, અયસ્ક કોને કહેવાય, અને ધાતુ કર્મ વિધિ કોને કહેવાય. ધાતુ કર્મ વિધિની વ્યાખ્યા તો હમણાં આપી જ દીધી છે, પણ જોઈએ છે. ચલો ખનિજ કોને કહેવાય, તો એના માટે છે ને, જરા સ્ક્રીન ઉપર તમે જોશો, તમને બાજુમાં હું એક નાની એવી આકૃતિ દોરીને સમજાવું છું. બરાબર, આ બધા જ શબ્દો હું સમજાવી દઉં છું. થિયરી છે જે પેમ્પલેટની અંદર તમે વાંચી શકો છો. હું ડિટેલમાં એક 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 લાઇન નથી વાંચવાનું, એની ખાલી સમજો કે સમજો, જમીન હોય, હા ધારો કે પૃથ્વી સપાટી છે. હવે અહીંયા ખાડો ખોદ્યો મેં, તો અહીંથી મને ખનિજ, અરે આ ખનિજ મળે, અહીંથી મને શું મળી, ખનિજ. એટલે ખનિજ એટલે તો શું, તો મેં કીધું એમ, ધારો કે લોખંડ હોય, તો લોખંડ શુદ્ધ સ્વરૂપે ના હોય, હંમેશા એ કાં તો ઓક્સાઇડ સ્વરૂપે હોય, કાર્બોનેટ સ્વરૂપે હોય, બાયકાર્બોનેટ સ્વરૂપે હોય. હું કોઈ એક ધાતુનું ઉદાહરણ લઈને સમજાવું, એટલે મારે લોખંડ મેળવવાનું છે, સમજો મારે શું મેળવવાનું છે, લોખંડ. પણ લોખંડ જમીનમાં કયા સ્વરૂપે મળે, ઓક્સાઇડ કાર્બોનેટ બાયકાર્બોનેટ. તો આવું ઓક્સાઇડ કાર્બોનેટ બાયકાર્બોનેટ સ્વરૂપ જે મળે છે ને, એને લોખંડની ખનિજ કહેવાય. એટલે હવે હું બોલું તો એવું કહી શકું, લોખંડ ખનિજ સ્વરૂપે જમીનમાંથી મળે, તો લોખંડની ખનિજ કઈ, Fe2O3, જેને નામ આપેલું છે હિમેટાઇટ. આગળ આવશે અને 10માં ભણ્યા છો એટલે ખ્યાલ બી હશે તમને, પડી કે ના ખબર પડી. તો આ Fe2O3 ખનિજ છે. હવે આવી ખનિજમાંથી કેટલીક ખનિજને ખનિજ જ કહેવાય, પણ કેટલીક ખનિજને અયસ્ક કહી શકો. અયસ્ક એટલે શું, કેટલીક ખનિજને ખનિજ કહેવાય. એટલે અહીંયા ખાડો ખોદ્યો મેં, આમાં મને અહીંયા જે આટલો ખાડો ખોદીને આટલી વસ્તુ મેં બહાર કાઢી, જો અંદર બોર્ડમાં ટીકઆઉટ કરું છું, જો આટલી વસ્તુ જે જમીનમાંથી હું બહાર કાઢું છું, એમાં મને Fe2O3 તો મળ્યું જ છે, એટલે લોખંડ તો છે જ એની અંદર, મારે જે જોઈએ છે, સાથે એમાં અશુદ્ધિઓ પણ હશે. પણ અહીંયા પ્રમાણ એવું છે કે 20% જ Fe2O3 છે અને 80% અશુદ્ધિ છે. એટલે ખનિજનું પ્રમાણ જમીનમાંથી મળેલી ખનિજમાં આપણી મુખ્ય ધાતુનું પ્રમાણ તો બહુ ઓછું થઈ જાય ને, 20% આખું જ, તેમાં રહેલું Fe તો બહુ ઓછું થઈ જાય કે નહીં. તો આવી ખનિજને ખનિજ જ કહેવાય, એને તમે ધાતુ છૂટી પાડવા માટે ઉપયોગમાં ના લઈ શકો. કેમ, તમે વિચારો, આમાં ધાતુ છૂટી પાડવી હોય તો કેટલી બધી અશુદ્ધિઓ દૂર કરવાની, ઓક્સાઇડ દૂર કરવાનો, અને છેલ્લે તમે જ્યારે જુઓ ત્યારે ખબર પડે કે ઓહો, મને તો 5 ગ્રામ લોખંડ મળ્યું, કઈ કામનું ખરી નહીં. પણ બીજી જગ્યાએ મેં ખાડો ખોદ્યો, ત્યાંથી હું ખનિજ કાઢી બહાર, Fe2O3, એમાં અશુદ્ધિ હતી. પણ હવે થયું એવું કે 90% હતી ને અશુદ્ધિ 10% હતી. એટલે શું થયું, મારે જે ધાતુ જોઈએ છે એ ધાતુનું પ્રમાણ અહીંયાથી મળેલી ખનિજમાં વધુ પ્રમાણમાં થયું કે નહીં. તો આવી ખનિજ કે જેમાં મેળવવાની મુખ્ય ધાતુનું પ્રમાણ વધુ હોય, એવી ખનિજને જે તે ધાતુની અયસ્ક કહેવાય, એટલે કાચી ધાતુ. ક્લિયર, અયસ્ક શબ્દ કોને કહેવાય ખબર પડી. એના પછી અયસ્ક જે મળે, એટલે કે કાચી ધાતુ જે મળે, એ કાચી ધાતુ સાથે રહેલી અશુદ્ધિઓને આ લોકોએ નામ આપ્યું છે ગેંગ. ગેંગ એટલે અશુદ્ધિ. ક્લિયર છે અહીંયા સુધી બધાને, ફાઇનલ છે, તો આગળ વધું છું. ચલો જો ધ્યાન રાખો, અંદર એક વખત કહી દો, પૃથ્વીના પોપડામાં સમાયેલ ખનિજ પૃથ્વીના પોપડામાં સમાયેલો છે, તેને ખોદીને બહાર કાઢવામાં આવે છે. મળી આવતી બધી જ ખનિજો ધાતુ મેળવવા માટે ઉપયોગી હોતી નથી, કારણ કે કેટલાકમાંથી બહુ ઓછા પ્રમાણમાં ધાતુ મળે છે. અયસ્ક કોને કહેવાય, જેમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. એટલે ખનિજમાંથી જ જેમાંથી વધુ સારા પ્રમાણમાં ધાતુ મળે
એવી ખનિજને જે તે ધાતુની શું કહેવાય, કાચી ધાતુ એટલે કે અયસ્ક, ગેંગ. કાચી ધાતુ મેળવવાનું તત્વ એકલું ન જ હોય પણ અનિચ્છનીય અથવા તો કેટલાક ભૂમિય પદાર્થો જેને અશુદ્ધિ કહી શકાય તે તેમની સાથે હોય, જેમને શું કહેવાય, ગેંગ. જેમ કે મેં હમણાં કીધું હતું કે Fe2O3 મને જમીનમાંથી મળ્યું, એની સાથે માટી, કાકરા, એના સિવાય ભેજયુક્ત ઓક્સાઇડ બીજા અન્ય તત્વના, તો ભેજયુક્ત ઓક્સાઇડ આમાં રહેલો ઓક્સિજન, માટી, રેતી આ બધા અનિચ્છનીય તત્વો છે જે મારે નથી જોઈતા. મારે તો લોખંડ જોઈએ છે, તો લોખંડ ભલે મળતું પણ સાથે આવા અનિચ્છનીય તત્વો જે મળે આ બધાને શું કહેવાય, ગેંગ. ઓલ ગેંગ હોય આખી દાઉદ કેમ. અને ધાતુ કર્મ વિધિ, કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી ધાતુઓનું અલગીકરણ કરવાની કુલ પ્રક્રિયાને શું કહેવાય, ધાતુ કર્મ વિધિ. એટલે કે તમે કાચી ધાતુ જમીનમાંથી લઈ આવ્યા, એમાંથી આ બધી જ અશુદ્ધિ જેટલા પણ અનિચ્છનીય પદાર્થો છે બધા દૂર કરી દેવાના, અને એ દૂર કર્યા બાદ શુદ્ધ ધાતુ મેળવો, તો એ આખું પ્રક્રમ, આખી જે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એને ધાતુ કર્મ વિધિ કીધું છે. તો ક્લિયર છે બધાને અહીંયા સુધી? આગળ વધીએ છે. હવે કાચી ધાતુ મળી મને, એમાંથી મારે ધાતુ મેળવવાની છે. ક્લિયર? જોજો હવે ખાસ ધ્યાન રાખજો. તો કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાના મુખ્ય તબક્કા કેટલા? તો સૌથી પહેલા તો જમીન ખોદીને ખનિજ કાઢી, પણ એ ખનિજમાં ધાતુનું પ્રમાણ વધારે હતું એટલે મેં એને કાચી ધાતુ કીધી. પણ એ કાચી ધાતુમાં મેં કીધું એમ હજી અશુદ્ધિ હતી કે નહીં, તો મારે જે જોઈતી છે એ ધાતુનું પ્રમાણ તો ઓછું જ હશે. તો મોટી મોટી અશુદ્ધિઓ દૂર કરી નાખો, ચલો ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને લોકોને મજા આવે થોડી. જોજો અહીંયા આ જે તમને દેખાય છે બ્લેક સ્ક્રીન એની અંદર લખું છું એટલે ખ્યાલ આવી જશે તમને. હું ખનિજ અયસ્ક લાવ, જોજો સાંભળજો. ખાડો ખોદો તો આટલી મને અયસ્ક મળી છે. આ અયસ્ક મેં કીધું એમ આપણે લોખંડને ધ્યાનમાં રહીને ચાલીએ છીએ એટલે શું તમને દરેક વસ્તુ સરળતાથી સમજે. એમાં Fe2O3 છે અને અશુદ્ધિ છે. એમાં Fe2O3નું પ્રમાણ 90% છે અને 10% એટલે ટોટલ આ જથ્થો છે ને મારી પાસે એમાં 90% આ વસ્તુ છે અને 10% આ વસ્તુ છે. તો પહેલી પ્રક્રમ શું કરવામાં આવે? પહેલું પ્રક્રમ છે સંકેન્દ્રીકરણ. જો આ દેખાય કાચી ધાતુનું સૌથી પહેલા શું કરવું પડશે? સંકેન્દ્રીકરણ. તો એ સંકેન્દ્રીકરણ શું છે? તો સંકેન્દ્રીકરણ એટલે સંકેન્દ્રણ કરવું એટલે ભેગું કરવું, જથ્થો વધારવો. મારી પાસે અહીંયા હું જો ખાડો ખોદીને આટલી કાચી ધાતુ લાવ્યો ને, આમ મને તમારા બાદ કોઈ નાઈન પૂછે કે સર તમારે પાસે કાચી ધાતુનું પ્રમાણ કેટલું, તો હું શું કહેવા, ભાઈ 90% છે યાર, 10% સુધી નીકળીએ માટી રીતી ને એવું બધું. પણ જો હું સંકેન્દ્રણ કરું એટલે ભેગું કરું, સાંદ્રતા વધારું, તો એના માટે સંકેન્દ્રણ કરું એટલે સાંદ્રતા વધારવી, તો હું આમાંથી અશુદ્ધિઓ મોસ્ટ ઓફ દૂર કરી નાખું. મોસ્ટ ઓફ દૂર કર્યા બાદ હવે મારા પાસે જથ્થો એટલો વધ્યો જેમાં 95% જેટલું Fe2O3 છે અને 5% જેટલી અશુદ્ધિ છે. અને હવે તમારામાં કોઈ આને પૂછે કે સર તમારા પાસે કાચી ધાતુનું પ્રમાણ કેટલું છે, તો હવે હું શું કહેવાનું, 95%. બસ, તો આજે પહેલું સ્ટેપ કર્યું ને મેં, 10% અશુદ્ધિમાંથી 5-1% અશુદ્ધિ જે જરૂરી નહોતી એ મેં દૂર કરી નાખી. એ દૂર કરી અને કાચી ધાતુનો જથ્થો વધારવાની જે ક્રિયા છે એને કહેવાય સંકેન્દ્રીકરણ. બીજા તબક્કામાં શું કરવામાં આવે? તો સંકેન્દ્રિત કાચી ધાતુનું અલગીકરણ. હવે સંકેન્દ્રિત કાચી ધાતુ એટલે સમજો, મારી પાસે મોસ્ટ ઓફ જથ્થો કોનો વધ્યો? Fe2O3નો વધ્યો. એમાંથી હું ઓક્સિજન બોક્સિજન બધું કાઢી નાખું અને ખાલી ધાતુ પ્યોર લોખંડ ભેગું કરી લો. પણ હજી એમાં અશુદ્ધિ હોય થોડા ઘણા પ્રમાણમાં. મેં પણ ઓક્સાઇડ બોક્સાઇડ જે બી હતું, કાર્બોનેટ ક્લોરાઇડ જે બી સ્વરૂપે, એમાંથી ઓક્સિજન ક્લોરિન સલ્ફર કાર્બન ડાયોક્સાઇડ બધું દૂર કરી દીધું. ખાલી શું વધ્યું? હવે ધાતુ. તો એ કાચી ધાતુમાંથી ધાતુ મેળવી મેં, એટલે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કરવું અને ત્રીજા તબક્કામાં મળેલી ધાતુનું શુદ્ધિકરણ. એટલે ઓલ ઓવર અહીંયા આપણને ત્રણ મુદ્દા કીધા છે કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ધાતુ કર્મ વિધિમાં ત્રણ તબક્કા કરી શકાય. સૌથી પહેલા તો તમે કાચી ધાતુ લાવ્યા એટલે એનું પહેલું કરવાનું સંકેન્દ્ર. બીજા તબક્કામાં તમારે કરવાનું છે એનું કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. અને ત્રીજા તબક્કામાં તમારે કરવાનું છે જે ધાતુ મળી હતી એમાં હજી મેં કીધું એમ 3-4 કે 5% જેટલી અશુદ્ધિ હોય એ પણ દૂર કરી
અને 99.98% સુધી શુદ્ધ ધાતુ લઈ આવે, બાકી 100% શુદ્ધ નો જ મળે. લખવો હોય ત્યાં લખી રાખો સ્ટેમ્પ પેપરમાં, 100% શુદ્ધ ધાતુ જિંદગીમાં ના મળે. ઓકે, પડી ખબર? તો આગળ વધીએ. એના પછી કીધું છે પૃથ્વીના પોપડામાં મળતા એલ્યુમિનિયમનું સ્થાન પ્રમાણે. એટલે નાના નાના પ્રશ્નો છે યાર, કે પૃથ્વીના પોપડામાં તમે જોવા જાઓ તો ત્રીજા સ્થાન પર એલ્યુમિનિયમ મળે વજનથી 8.3%, અને એની મુખ્ય ખનિજ છે અબરખ અને ચિનાઈ માટી. મસ્ત એક વાત કહું, અબરખ અથવા તો આ ચિનાઈ માટી જે છે, ભારત, આપણું ભારત, ઇન્ડિયાની વાત કરું યુ, એ બધા જ દેશોની અંદર સૌથી પહેલા નંબરે છે આ ચિનાઈ માટી અને અબરખની નિકાસમાં. આટલું બધું આપણે ભારતમાંથી મળે, એટલે ભારત અહીંયા પહેલા નંબરે છે. પણ આ બધાની પ્રાઇસ છે ને ભાઈ, ઇન્ટરનેશનલ માર્કેટમાં કચરા જેવી. ના ના, એટલે મેં એવું નહીં કીધું ભારત કચરો વેચીને પહેલા નંબર પર જ્યું, ના ના છે. ચલો આગળ. હા, એમસીક્યુ માટે મોસ્ટ હાઈ એમપી, ખાસ ધ્યાન રાખજો. જેમ સ્ટોન, એ ઘણા બધા જેમસ્ટોન વાંચે ને, લખ્યું નવું એવું છે સાહેબ કંઈક. અલા, જેમસ્ટોન એટલે શું થાય? નંગ. શું થાય? નંગ, ડંગ. એટલે હું તમને નંગ નથી કહેતો ભાઈ, જેમસ્ટોન એટલે ડાયમંડ, હીરો. જો આ શબ્દની માયા જાણજે ભાઈ, કોઈ આમ જતું હોય ને તમે એવું કહો, હા ભાઈ હીરો, તો એ ખુશ થઈ જાય મને હીરો કીધો. હા ભાઈ ડાયમંડ, તારા મને ડાયમંડ કહે. થોડુંક ઓકવર્ડ પડે, પણ ભાઈ અ નંગ તો કેવું લાગે, તો મારવા દોડે તમને. એટલે ભાઈ નંગ કો કે હીરો કો બી એક ના થાય. એટલે હવે તમારે કોઈને કેવું હોય તો હીરો, હીરો કો એટલે ગુજરાતી તમારા મનમાં કરી લેવાનું, એ નંગ અહીંયા સમજી ગયા. ચલો ધ્યાન રાખો, જેમસ્ટોન એટલે નંગ, હીરો, હીરા. જે હીરામાં ઢગલો પ્રકાર હોય, તમે ઘણા બાયુને તો ખબર હશે, બધી બાયુ જે લેક્ચર તો અમને ખબર જ હશે, અમેરિકન ડાયમંડ્સ ને પેલા બધા ઘણા બધા આવે અહીંયા. મને થોડી ખબર હોય, અહીંયા લેડીઝને ખબર હોય. ચલો આગળ. જેમસ્ટોન ની અંદર Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. એટલે કેવું હોય કે ડાયમંડ હોય ને, જે હીરો આ બાજુ દોરું છું, જો દેખાતો હશે, બહુ સરસ નથી આવડતો પણ જેવો હતો દોર. આની અંદર અશુદ્ધિ સ્વરૂપ, એટલે આખા ડાયમંડ ની અંદર જ્યાં Al2O3 નો કેનો કોઈ ભાગ હોય ને, તો એ ત્યાં તમને છે ને સહેજ કાળું ટપકું દેખાય, જીરમ પડી ગઈ કેવું કઈ કહે છે આ લોકો. પણ અશુદ્ધિ સ્વરૂપે એમાં Al2O3 હોય, ધ્યાન રાખજો. એમાં જેમસ્ટોનની અંદર Al2O3ની અશુદ્ધિ હોય, માણેક રૂબી જેમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય, અને નીલમ સેફાયર જેની અંદર કોબાલ્ટની અશુદ્ધિઓ હોય છે. ક્લિયર? આગળ વધીએ છે એના પછી. ચલો, તો હવે તમને એક નાનું એવું કોષ્ટક આપ્યું છે ભાઈ, આ કોષ્ટક સપ્રેમ બધાએ છે ને ભાઈ બે વાર લખીને મોઢે કરી નાખવું, બાકી આ ગોખણ પટ્ટી, આમાં હું કંઈ ના કરી શકું. એલ્યુમિનિયમ હોય તો એ જમીનની અંદર આપણને કઈ કઈ કાચી ધાતુ મળે, તો જો એનું શોર્ટ સૂત્ર પણ તમને દેખાશે, બોકે, બોકે એટલે બોક્સાઇડ અને કેઓલિનાઇટ. કોપર જમીનમાંથી કયા કયા સ્વરૂપે મળે? ક્યુ કોકોમે, ક્યુ એટલે ક્યુપ્રાઇટ, ક્યુ એટલે ક્યુપ્રાઇટ, કો એટલે કોપર પાયરાઇટ્સ, બીજો કો એટલે કોપર ગ્લાન્સ, અને મે એટલે મેલેકાઇટ. બધાના પહેલા પહેલા શબ્દમાંથી બનાવ્યું છે. આયન, આયન કયા સ્વરૂપે મળે? તો એની ખનિજોના નામ આપ્યા છે, કી હેમેશિયા, એટલે યાદ રાખવાની કી છે, હે એટલે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇડ અને આયન પાયરાઇટ્સ. ઝીંક કયા સ્વરૂપે મળે? ઝીંકે ઝીંકે ઝીંક્સફા, ઝીંક બ્લેન્ડ, જેને ઝીંક બ્લેન્ડને બીજા નામથી ઓળખાય સ્ફાલેરાઇટ, કે એટલે કેલેમાઇન, અને ઝીંક્સફા એટલે ઝીંકાઇટ. ભાઈ ખરેખર કહો, સૂત્ર કરતા છે ને બેટર, એમને યાદ રહી જશે. બે બધાને ખબર હોય, લોખંડ કયા સ્વરૂપે મળે? તો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને આયર્ન પાયરાઇટ. બહુ ઇઝી છે, સામે સૂત્રો પણ આપ્યા છે બધાના. અહીંયા લખ્યું છે AlOX ઇન્ટુ OH3-2X. તો આમાં એક્સની જે વેલ્યુ હોય, એ એક્સની વેલ્યુ 0 થી 1ની વચ્ચે, હું તમને કહી દઉં 0.5 હોય. મૂકો જરા 0.5. ચલો આપણે ગણતરી કરીએ, મજા આવશે આમાં. વેટ, આ બાજુ અહીંયા ગણતરી કરીએ છીએ. ઘણી વાર એમસીક્યુમાં આ પણ પૂછાતું હોય છે, એટલે મેં કીધું કહી દઉં તમને.
ચાલો આપણી પાસે છે સ્ક્રીન તો ગણીએ, કીધું છે એ એલ ઓ એક્સ ઇન્ટુ ઓ એચ થ્રી માઇનસ ટુ એક્સ, જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.5 મૂકો અડધું, તો આવું લખાય એ એલ ઓ વન હાફ ઇન્ટુ ઓ એચ થ્રી માઇનસ ટુ બાય ટુ, એટલે આ તો જતું જ રહેવાનું, ટુ બાય ટુ જતું, થ્રી માઇનસ વન આવી ગયું, થ્રી માઇનસ વન એટલે ટુ, તો એ એલ ઓ વન હાફ ઓક્સિજન પણ બે અને હાઇડ્રોજન પણ બે, એમાંથી એક ઓક્સિજન આને આપી દો તો શું થઈ જાય, એ એલ ઓ 1.5, એક આખો ઓક્સિજનને અડધો એટલે 1.5 ઇન્ટુ એચ ટુ ઓ, આવું થયું, આખાને બે વડે ગુણ નાખો મલ્ટીપ્લાય ટુ, તો સૂત્ર શું બની જાય, એ એલ ટુ ઓ થ્રી ઇન્ટુ ટુ એચ ટુ ઓ, આ એ એલ ટુ ઓ થ્રી ઇન્ટુ ટુ એચ ટુ ઓ જે છે એને આ સ્વરૂપે લખેલો છે, જેમાં એક્સની વેલ્યુ 0.5 હોય. એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ પી બેટા, નીટમાં પણ પૂછાય છે, ઘણા વિચારે છે નીટમાં આવું, હા આવું જ પૂછાય, જેમાં તમે કોઈ દિવસ વિચાર્યું ન હોય ને કે સાલું આવું નીટમાં પૂછાશે એવું જ પૂછાય, એટલે કરવાનું બધું આપણે નીટ ગુજકેટ માટે પણ મોસ્ટ ટાઈમ પી ખાસ કરવા આવા એમસીક્યુ, ક્લિયર કે ક્લિયર કરાવી દીધો છે મેં, પૂછે છે તમને ઘણી વખત કે ભાઈ બોક્સાઇડ ખનીજમાં એક્સની વેલ્યુ કેટલી હોય, તો તમને યાદ રહેવી જોઈએ, નોટ ડાઉન કરી લેજો ચોપડીની અંદર કે ક્યાંય બી તમે સાઈડમાં લખી રાખજો, કામ લાગશે. ચલો તો આગળ વધીએ. કાચી ધાતુમાંથી એટલે બધી ધાતુઓની ખનીજ આપી છે, આ બધી ખનીજ આપણને જમીનમાંથી મળે, તમે જો જોઈ શકો છો ઘણી બધી ધાતુઓ માટે કાચી ધાતુઓના, સોરી વેટ હો એક મિનિટ, ચાલો આ તમને બધી કાચી ધાતુઓ માટે કાચી ધાતુઓના અણુસૂત્રો નામ આપેલા છે, બધું જમીનમાંથી આપણને મળ્યા. તો હવે આગળ વધીએ. હવે આ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનીજો વધુ પસંદ કરવામાં આવે, નરેન્દ્ર મોદીએ કીધું છે. કેમ? જનરલી મોટાભાગની કાચી ધાતુ જમીનમાંથી ઓક્સાઇડ સ્વરૂપે મળે જ છે, પણ અમુક એવી જ સાલી સલ્ફાઇડ સ્વરૂપે બી મળે, જો ઝીંક સલ્ફાઇડ, આયર્ન સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ, કોપર પાયરાઇટ્સ, તો આ બધી ખનીજોનો ઉપયોગ છે ને બને ત્યાં સુધી નહીં કરવાનો, સરકાર ના પાડે. કેમ? કારણ કે એમાં એક વસ્તુ છે કે તમે જ્યારે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા જશો ને ત્યારે તમારે એક તબક્કો આવશે જ્યારે તમારે ધાતુ બહાર કાઢવા માટે એનું રિડક્શન કરવું પડશે. હવે રિડક્શન કરતી વખતે સલ્ફર અહીંયાથી બહાર નીકળશે, ઓક્સિડેશન પામી સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે, અને આ સલ્ફર ડાયોક્સાઇડ જો વાતાવરણમાં ભળે તો એસિડ વર્ષા માટે જવાબદાર છે, પ્રદૂષણ પણ ફેલાવે, ખબર પડે છે. કાર્બોનેટ ખનીજોમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાનું એ પણ પ્રદૂષિત કરે વાતાવરણ. પણ મજાની વાત એવું છે કે જો ઓક્સાઇડ લો અને એમાંથી ઓક્સિજન દૂર કરો તો એ ઓક્સિજન ઓટુ સ્વરૂપે કે કોઈ બી અન્ય સ્વરૂપે દૂર થતું હોય ઓક્સિજન તો એ વાતાવરણમાં જઈને, સોરી એક મિનિટ, હાય આ બીજી શિકાયત નહીં ભણાવ, હા એટલે હું એમ કહેતો હતો કે આ ઓક્સિજન વાતાવરણમાં જઈને એટલું બધું પ્રદૂષણ કે નુકસાન કરતું નથી, જ્યારે બાકી બધામાંથી મેં કીધું એમ સલ્ફર જો મારું બેટું બહાર ગયું તો લોચા પડવાના, એટલે સરકારે ના પાડી છે, એટલે એવું નહીં લખવાના સરકાર ના પાડી, એ જસ્ટ તમારી જાણકારી માટે છે કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનીજો વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે સલ્ફાઇડ ખનીજોમાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષણ કરે, તેમનું રિડક્શન પણ કેવું છે મુશ્કેલ. આથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે બોક્સાઇડ, આયર્નના નિષ્કર્ષણ માટે હિમેટાઇટ અને ઝીંક માટે તેના અયસ્ક, ઝીંક ઓક્સાઇડ એટલે કે આપણું આ જે ઝીંકોની વાત કરી હતી ને, પેટ આરું આ છે ને થોડું લોચાવાળું થઈ ગયું છે અહીંયા, પેલા ઉપર ડિલીટ કરી લેવા દો, વેટો બેટા, ક્યારેક ક્યારેક છે ને સોફ્ટવેર દગો દઈ જાય છે મને, ચાલો હવે દગો નહીં દે આપણને. હા આપણે વાત કરતા ઝીંકની ઝીંકાઇટ, દેખાય
તો આવી ઓક્સાઇડ ખનિજોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. મેં કીધું એમ સલ્ફર લૂંછો પાડી દે એટલે. ચલો તો સૌથી પહેલાં જોઈએ અયસ્કનું સંકેન્દ્રણ, એટલે હવે આપણે ચાલુ કરવાનું છે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાનો આખો પ્રોગ્રામ. પણ હું એવું કહીશ કે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ, કારણ કે મેં સાથે તમને એક નાનું એવું કામ બી આપ્યું કે તમે લોકો એક વખત આગળનું વાંચી પણ લેજો, આજે સારી ઊંઘ પણ આવી જશે તમને. તો અહીંયા સુધી રાખો, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ, આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, તો ચલો બાય, અહીંયા સુધી રાખીએ છીએ.